જય માતાજી મિત્રો, રામ રામ બધાને. આઈ હોપ કે આપ બધા મજામાં છો. જો કે હું મજામાં છું. અત્યારે તો સવારના વેલા વેલા બધાને ગુડ મોર્નિંગ, ને માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે તો જો મસ્ત સુરજ દાદા ઉગી ગયા છે, અને આપણે વ્યાવાસી ફરજે મસ્ત ગાને રોટલી દેવા. તો વાસડીને આજ તો રોટલી દઈ દેવાની છે. વાસડી જો મસ્ત બાંધી છે, અહીંયા નીણ ખાવા મળી છે. હલો, હવે ગાને મસ્ત રોટલી દેવાઈ ગઈ, વાસડીને મસ્ત રોટલી દેવાઈ ગઈ. હવે તો અત્યારમાં દિવસનો વારો છે ને, જો મોટર ચાલુ કરી છે ને તારે, જો બા ટાંકો ફરવાનું ચાલુ છે. સાંધો નતરે તો નહીં બા. અને કાંઈકી આપણે પેલા ફેરી વાળી સાંધો માંડ માંડ રહ્યો, એમાં ઢોર આવેલા એટલે પગ દીધો ને તે બમ્બડી નીકળી ગઈ. સાંધો ટાંકી ને એવું જો મસ્ત ફેરી વાળું છે. એટલે અત્યારે દિવસનો વારો છે ને એટલે લાઇટ છે, એટલે ડાયરની મોટર ચાલુ કરી છે, એટલે પાણી ટાંકો ને કુંડી ને બધું ખાલી થઈ ગયું હતું. હમણાં કાં બે ત્રણ દીથી ફરવી નહોતું, ખાલી થઈ ગયું હતું, એટલે ફરવાળું મસ્ત વિસળી ચાલુ છે ફરવાનું. અને હાંથો નીકળી ગયો તો હાંથો કરવા રે, કાંઈ હું આખી અત્યારમાં પેલી ગઈ. અને ટાંકો ફરવાનું જો મસ્ત ચાલુ છે. હલો, હવે જો બા ને ઈ બે જાય છે મામાના ઘરે. બા એના બા ને મળવા જાય છે આજ તો, એટલે હરખમાં છે વધારે, બોલતા નથી. જો મારે સામુ જોતા નથી. રામ રામ કીજો તે બા ને, એને મામા ને, એને મામ્યુ ને, એને બધા નો. હલો, જો મામા ને ઘરે જાય છે બે. હલો, જો બા ને ઈ બે તો મામા ને ઘરે જતા રહ્યા છે ને દીદી બેન. અને હું દીદી બેન બે આજ ઘરે છીએ, એટલે અમારે ઢોર માલનું કામ કરવાનું છે. તો પેલા ફરજે જશું ને અત્યારમાં, હવે તો ઘણું જરાક વાગવા આવી જશે એટલે મોડું થઈ જશે. નીર નાખવાની છે ને પાવાના છે ને, તો હવે ફરજે જાવી. અને બા ની તો મામા ઘરે જશે નહીં. બા ની કેદું ના કેતા હતા જવું છે મામા ઘરે. મામા ને એમનો ફોન આવતો તો પછી કીધું માંડવીને એવું કાઢવાનું થશે, કઈ નવરાય મળશે નહીં, એટલે કીધું પેલા જઈ આવો એમ. તો તારે નવરા સીવીને થોડાક તો જઈ આવે. હવે અમારે પાડ્યું તો જો અહીંયા મસ્ત બાંધી છે, વિશારી ને તડકો આવી ગયો છે, એટલે હવે આ બાજુ આંબલીએ બાંધવાના છે. આંબલીએ પછી સાંયો આવે છે, એટલે ત્યારે આ બાજુ સાંયો આવે છે ને પછી થોડોક આ બાજુ સાંયો આવે, એટલે બે ઠેકાણે સાંયો આવે. એટલે ત્યારે તો પેલા જો પાછું ને પછી ના બાંધી ને નાખી દઈશું, ને તારે જો તડકો આવી ગયો હશે તો હવે બે મસ્ત પાડ્યું ને ફેરવી લેવી. અને બીજા તો ફરજામાં છે, એને તો નાના રેવા દેવાની, એક ભેંસ આમ છે એટલે એને ફરજામાં બાંધવાની છે. અને નીણ નાખી દેવી અને પાઈ દેવી હવે પેલા. હલો, હવે આપણે જો મસ્ત ઠોરને પાય વાળા છે, નીણ નાખી દીધી છે અને સાંયા બાંધી વાળા છે. જો, અને હવે એની ઉપાધિ નહીં, હવે એ નીણ ખાશે. અને હવે અમારે બપોરાનો ટાઈમ થઈ ગયો છે, એટલે અમારે હવે ઘરે જઈને રસોઈ બનાવવાની છે. અને આપણે હાઠીઓની કોળી લઈ લીધી છે, એટલે ઘરે જઈને આજ તો દૂધીના ઢોકળા બનાવશું નહીં દીદી બેન. અને હું દીદી બેન બે છીએ, એટલે કાંક આજ કીધું અલગ બનાવી નહીં, તો દૂધી પડી છે એટલે દૂધીના ઢોકળા આજે મેં બનાવશું હું દીદી બેન બે જઈને. તો હાલો, હવે મસ્ત ઘરે જ આવી અને દૂધીના ઢોકળા બનાવવાની તૈયારી કરવી. હાલો, હવે આપણે જો મસ્ત દૂધીના ઢોકળા બનાવશું, એટલે જો આપણા દૂધીને કેવી છે, એટલે પેલા તો આને સાલ ઉતારવાની થશે, એટલે તો પેલા તો મસ્ત સાલ ઉતાર નાખવી અને પછી આપણે મસ્ત દૂધીના ઢોકળા બનાવશું. એટલે ખમણવાની હોય પણ પેલા આપણે સાલ ઉતાર નાખવી. દૂધીની સાલ તો ઉતાર નાખી છે આપણે, એટલે હવે આને આપણે મસ્ત પેલા તો ખમણી નાખશું, એટલે આ છે આપણી ખમણી, એટલે મસ્ત ખમણી નાખીએ આપણે. દૂધીના બે કટકા કરી નાખ્યો ને એટલે ખમણવામાં હરખો આવે. હાલો,
જો આપણે મસ્ત દૂધી ખમણી નાખી છે એટલે પેલા તો હવે આપણે આનો લોટ બાંધી વાળશું, એટલે તો એમાં આપણે નાખશું થોડીક હળદર ને એવું બધું નાખી દઈશું મસાલો. તો મસ્ત હળદર નાખી દઈશું અને મીઠું, મીઠું જેટલું આપણે લોટ બાંધવાનો એ પ્રમાણે જોતા પૂરતું મીઠું નાખવાનું, તો થોડુંક મીઠું નાખી દઈશું. ચટણી તો કોરી નાખો તો હાલે, ખાંડેલી નાખો તો હાલે, જે નાખો એ હાલે. ખાંડેલી બધાને વધારે ભાવે એટલે લસણ વાળી ચટણી, એટલે આપણે થોડીક લસણ વાળી ચટણી જ નાખશું. થોડુંક લીંબુ નાખી દઈએ એટલે લીંબુ તે જેમ ખટાશ વાળું ખાટું મીઠું ભાવતું હોય એ પ્રમાણે લીંબુ નખાય, બહુ તો ન નખાય. એટલે જોકે બધાને એવું ખાટું મીઠું તો ભાવે જ તે, ઢોકળા મસ્ત થાય એટલે આપણે એક ફાટ્યું લીંબુ નાખી દીધું. હવે આપણે મસ્ત બાજરાનો લોટ ફેળવીને લોટ આનો બાંધી વાળશું. એટલે આમાં જોકે પાણીની તો ન જરૂર પડે, કેમ કે આ દૂધી પાણી મૂકે ને એટલે પાણીની ન જરૂર પડે. એટલે હવે આપણા મસ્ત બાજરાનો લોટ ને હવે આનો આમનો લોટ બાંધી વાળશું. જરૂર પડે તો પાણી નાખવાનું, નકર જાજુ જાજા ભાગ તો બહુ જરૂરી ન પડે. હવે આપણે જો મસ્ત લોટ બંધાઈ ગયો છે, લોટ બંધાઈને મસ્ત તૈયાર થઈ ગયો છે, એટલે દૂધી હોય ને એટલે જાજુ પાણી જરૂર ન પડે, કેમ કે દૂધી પાણી મૂકીએ ને એટલે મસ્ત લોટ બંધાઈ ગયો છે. એટલે હવે આપણે આને ઢોકળિયામાં બાફવાના હોય, એટલે આ રીતે આપણે બનાવી નાખ્યું. એટલે પછી ઢોકળા ઢોકળિયું હોય ને આપણે એમાં મૂકીને બાફવાના, વરાળ ખોડે બાફવાના એમ પાણી નાખીને એમાં. તો આ લોટને આપણે આ રીતે બનાવી નાખશું. હાલો હવે જો આપણે આમાં ઢોકળે આમ ગરમ પાણી મૂકી દીધું છે અને ઉકળી ગયું છે, તો પેલા ડીશ આપણે અંદર મૂકી દેવી, નકર પછી સરખી મુકાય ને, એટલે પેલા ડીશ મૂકી દેવી, પછી આપણે ઢોકળા એમાં મૂકી બફાવા. પાણી તો આપણે મૂકી દીધું છે એટલે હવે આ મસ્ત ઢોકળા મૂકી દઈશું. વરાળ વતન લાગવા મળી, જો પાણી ઉકળી ગયું છે ને એટલે મસ્ત. હાલો હવે બસ તો મુકાઈ ગયા છે એટલે હવે આને ઢાંકી દેવી, એટલે હવે વરાળમાં બફાવા દેવાના છે. બફાય ત્યાં સુધી હવે આમ બફાવા દઈશું, એટલે બફાઈ જાય ને પછી આપણે આને ખોલશું. અત્યારે તો મસ્ત ઢાંકી દેવી અને બાળ કર્યા રાખશું આપણે. હાલો હવે આપણે જો મસ્ત ઢોકળા બફાઈ ગયા છે એટલે હવે ઘણી એમ તો વાર લાગી ગઈ, આપણે આને ખોલીને જોઈ જોઈશું જે વરાળ લાગે છે બહુ વખતે. બફાઈ જ ગયા છે જો. તો હવે આપણે આને મસ્ત નીચે ઉતારી લઈશું, ઘડીક તો વરાળ નીકળવા દઈશું, ગરમ લાગે ને એટલે પછી આપણે લઈશું. અત્યારે તો ગરમ લાગે એટલે થોડાક વરાળ નીકળી જાય ને આમે ઠરી જાય, પછી એના કટકા કરી નાખશું. આપણે જો હવે ઢોકળા તો મસ્ત કટિંગ કરવા વાળા, એટલે જો આ કાસાઈ ખાવા હોય તો આમ નમે ખવાય, પણ આપણે મસ્ત હવે આને વઘારશું એટલે વઘારેલા જ હોય જો કે ખાવાના, પણ આ તો આમ નમે ભાવે. આ બાજરાનો લોટ આવે ને એટલે મીઠા લાગે, એટલે આપણે જો તેલ મૂકી દીધું છે એટલે આ મરચું ને ટમેટા ને આ મીઠો લીમડાનો આપણે મસ્ત વઘાર લઈશું, એટલે વઘાર કરવાનો એમ. હવે આપણે આ જો મસ્ત વઘાર લેવાઈ ગયો છે એટલે મીઠું ને એવું તો આપણે પહેલા નાખ્યું હતું, પણ થોડુંક સ્વાદ અનુસાર આપણે વઘારમાં નાખવું પડે એટલે થોડુંક મીઠું ને એવું નાખ્યું. કોરી ચટણી તો આપણે નહીં નાખ્યું, કેમ કે લીલા મરચાં નાખ્યા છે ને એટલે કોરી ચટણી જ નહીં નાખ્યું, એટલે મીઠું થોડુંક નાખ્યું. હવે આપણે ઢોકળા નાખી દઈશું મસ્ત.
થોડી ખાંડ નાખશું એટલે ગળગટા લાગે, અને લીંબુ તે નાખશું આપણે પેલા થોડુંક નાખ્યું હતું, પછી તો જેને જેમ ખટાશ ભાવે એમ લીંબુ નખાય. હવે આપણે જો ઢોકળા મસ્ત સડી ગયા છે એટલે હવે લઈ જ લઈશું, એટલે વઘારમાં તો બીજું કાંઈ ન હોય, આપણે પહેલાં બાફાતા એટલે મસ્ત બફાઈ જ ગયા હોય, એટલે તો મસ્ત ઢોકળા આપણે થઈ ગયા છે. અને ઢોકળા એટલે સાસરે ખાવાની મજા આવે, એટલે દૂધીના ઢોકળા અને એટલે બાજરાનો લોટ ને દૂધીના ઢોકળા જ મજા આવે હો, અને એ સાસરે એમ તો બાજરાનો લોટ ને આ દૂધીના ઢોકળા મસ્ત તૈયાર થઈ ગયા છે, અને આને સાસરે ખાવાની બહુ જ મજા આવે. તો આ તૈયાર થઈ ગયા આપણા દૂધીના ઢોકળા, અને સ્વાદમાં એ પણ બહુ જ મસ્ત લાગે. હલો, હવે અમારે જો દૂધીના ઢોકળા મસ્ત બની ગયા છે અને ખાવાનું ચાલુ થઈ ગયું છે ને દીદીબેન, કેવા લાગ્યા? મીઠા અસલ લાગે, મસ્ત લાગે છે. અને આ રીતે દૂધીના ઢોકળા બનાવો ને એટલે બહુ જ મસ્ત લાગે. અને આપણે આ રેસીપી જૂનવાણી રેસીપી છે ને દીદીબેન, પેલા બધા બાજરાનો લોટ હોય એટલે પેલા તો બાજરા ને ઉગાવતા હતા, એટલે એ રીતે જો આ દૂધીને ઢોકળા બનાવતા હતા, એટલે જો મસ્ત લાગે છે અને ખાવાની બહુ મજા આવે અને સ્વાદે સારો આવે ને દીદીબેન. કેવી લાગી આ રેસીપી કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવી ગયો તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.